णमो लोहे श्रौत्रिकाड़वर्ती अरहंताणम णमो लोहे श्रौत्रिकाड़वर्ती सीताणम णमो लोहे श्रौत्रिकाड़वर्ती आहिरियाणम णमो लोहे श्रौत्रिकाड़वर्ती उवचायाणम णमो लोहे श्रौत्रिकाड़वर्ती शवशामणम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंकुंदार्यो जैनधर्मोस्तु मंगलम। सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूतिया चकास्ते चित स्वभावाय भावाय सर्व भावांतरच्छिते एगो में शशदो पाग्नान दर्शन लखनो शेषा में बाहिरा भावा सव्य संयोग लखना। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बता संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय खरे कई अन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे। जे जाणतो अरहंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाणे आत्मने तशु मोह पामे लय खरे। नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथाय ने जे ज्ञात ते तो ते छे। जम नेत्र तेम ज ज्ञान नथी कारक नथी वेद करे जाने ज कर्मो दे निजरा बंध तेम ज मोक्ष ने। ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूँ सुत केवड़ी कथित आशमय प्रावृत हो। तू स्थाप निज ने मोक्ष पंथे ध्या अनुभव देह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नम श्री देव नम श्री देव। नियम सार जी शास्त्र ऊपर जे गुरुदेव श्रीना प्रवचनों मंदिर में जे चाले छे तेमा आपणे शुद्धभाव अधिकारनी 38मी गाथा ऊपर आपणी चर्चा चाले छे। शुद्धभाव अधिकार नियमसारनो एक त्रिकाळी द्रव्यनो अधिकार छे। शुद्धभाव एटले अशुद्ध भावनो व्यय थई અને શુદ્ધ ભાવ જે પ્રગટ થાય એ શુદ્ધ ભાવની વાત નથી। જે અશુદ્ધ ભાવનો વ્યય થઈ અશુદ્ધ ભાવ એટલે શુભ અને અશુભ બે થઈને જે અશુદ્ધ ભાવ છે એવા અશુદ્ધ ભાવનો વ્યય અને શુદ્ધ ભાવનો ઉત્પાદ એવા શુદ્ધ ભાવની ચર્ચામાં નથી। એવું જે પ્રગટપણું થાય છે એ જેના લક્ષ્ય શુદ્ધ પ્રગટપણું થાય છે એવા શુદ્ધભાવ અધિકારની ચર્ચા છે। કે શુદ્ધભાવ અધિકાર એટલે કે શુદ્ધ પોતાનો ભાવ અને એનો અધિકાર એટલે કે શુદ્ધ એટલે પોતાનું ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ એ શુદ્ધ છે એનો ભાવ એટલે કે એનો પરમ પરિણામિક ભાવ અને એનો અધિકાર એટલે ખરેખર એ પોતે જ એવો છે એવો જે એને સમજે એ સમજનાર પર્યાય છે પણ એવો જેને ખ્યાલ આવે જે સમજે એવું જે સ્વરૂપ છે ત્યારે એને એને અધિકારની પ્રાપ્તિ થાય છે એવો આ શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે। શુદ્ધ ભાવ અધિકાર એટલે માત્ર ત્રિકાળી દ્રવ્ય માત્ર શુદ્ધ સ્વભાવ માત્ર પરમ પરિણામિક ભાવ લક્ષણવાળું પોતાનું એક નિજ તત્વ એ અખંડ જ્ઞાન દર્શનથી ભરેલું આખું એક અરૂપી સામાન્ય તત્વ એને શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે। એ શુદ્ધ ભાવ અધિકાર છે એ પોતે શુદ્ધ ભાવ નો બનેલો છે પોતે પોતાનું જે સત્વ છે પોતાનું જે તત્વ છે પોતાનું જે ત્રિકાળી દ્રવ્ય છે એ શુદ્ધ ભાવનું બનેલું છે એ બનેલું જેનું છે
એવું એમાં બધું પડેલું છે, એવો આ શુદ્ધ ભાવ છે. એ પરદ્રવ્યોથી પરાન્મુખ છે, ચાર ભાવાંતરોથી અગોચર છે, એ બધી નાસ્તિની ચર્ચા છે. કે આ કેવો છે, તો એ કેવો છે એ બતાવવા માટે, એની પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે, એનું શુદ્ધપણું સિદ્ધ કરવા માટે, એનું ત્રિકાળ અવિનાશીપણું સિદ્ધ કરવા માટે, એનું શાશ્વતપણું સિદ્ધ કરવા માટે બીજી અશાશ્વત વસ્તુઓ, બીજી પ્રગટ થતી નવી પર્યાયો, એ કેવળ જ્ઞાનની શુદ્ધ પર્યાયો કે મિથ્યા જ્ઞાનની અશુદ્ધ પર્યાયો, એ પણ એના સમૂહને પણ પરદ્રવ્ય કીધું. એ પરદ્રવ્ય કહી એનો નિષેધ કરી અને ત્યાંથી સ્વદ્રવ્યમાં લઈ જવા માટેની આખી આ શુદ્ધભાવ અધિકારની ચર્ચા છે. સ્વદ્રવ્યમાં લઈ જવા માટેની એટલે એ લઈ જવા માટે એટલે એ સ્વદ્રવ્યનું સ્મરણ આવે એને, એને એમ કહેવાય કે આ સ્વદ્રવ્યમાં આ જીવનો ભાવ ચાલ્યો ગયો. એ જે ભાવ શુદ્ધ પ્રગટ થાય છે ને, એ પ્રગટ થતો ભાવને તો પરદ્રવ્ય કીધો છે. પ્રગટ થતો ભાવ, શુદ્ધ ભાવ, જે એમ કે હું ત્રિકાળી દ્રવ્ય છું, શાશ્વત પરમાત્મા છું, એવું કહેનાર ભાવ છે એ પરદ્રવ્ય છે. એ કહેનાર છે એ શુદ્ધ ભાવમાં નથી, અંદરમાં. એ બહાર રહીને બોલે છે કે હું શુદ્ધ ભાવ છું, પણ એ બહાર રહીને જ્યાં બોલે છે ને કે હું ત્રિકાળ છું, હું શુદ્ધ છું, હું અખંડ છું, ત્યાં એ ભાવ પણ ખરેખર આત્મા થઈ જાય છે. ત્યાં એ ભાવ પણ ખરેખર આત્મા થઈ જાય છે. આત્મા થઈ જાય છે એટલે વ્યવહાર આત્મા થાય છે. નિશ્ચય આત્મા, જે શુદ્ધ ભાવ, જે ત્રિકાળ ભાવ, જે અખંડ ભાવ, જે અનન્ય ભાવ, એવો જે પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવને એમ કીધું કે સાતેય તત્વનો સમૂહ છે એ સ્વભાવથી પરદ્રવ્ય છે. એમ કીધું સાતેય તત્વનો સમૂહ, જીવ અજીવ આશ્રવ બંધ સંવર્ણ નિદ્રા મોક્ષ, આપણે ગયા રવિવારે જે લીધું ને કે સાત તત્વોમાં જીવ અજીવ એવા બે ભાગલા પાડવા, સંવર્ણ નિદ્રા મોક્ષ જીવના લક્ષે થાય અને આશ્રવ ને બંધ અજીવના લક્ષે થાય. જીવ અજીવ આશ્રવ બંધ સંવર્ણ નિદ્રા મોક્ષ એ સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે એ ઉપાદેય નથી, એમ કીધું. કુંકુંદ આચાર્ય કહે કે એ હે છે, અમૃતચંદ્ર આ પદ્મપ્રમલધારી દેવ કહે કે એ ઉપાદેય નથી. શા માટે એમ કહેવામાં આવે છે? એક આચાર્ય કહે કે હે છે, બીજા મુનિરાજ કહે કે ઉપાદેય નથી. બે વાત તો એકની એક છે, બેમાં કાંઈ એમ ફરક નથી. આચાર્ય ભગવાન કે મુનિરાજ જે કહેતા હોય એ બધી વાત સમ્યક હોય છે, પણ હે છે હે છે હે છે હે છે એમ કહેતા એ ઉપાદેય થઈ જાય છે. આ હે છે, આ હે છે, આ હે છે, આ હે છે, સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, એ હે છે, એ મારામાં નથી, એ મને નથી, એ રૂપ હું થતો નથી, સાતે તત્વ મારામાં નથી, એ હે છે, પરદ્રવ્ય છે, પરસ્વભાવ છે, એમ હે છે હે છે હે છે હે છે એમ કહેતા તો એ ઉપાદી થઈ જાય છે. એટલે કુંકુંદ આચાર્ય હે છે એમ કીધું એટલે ઉપાદેય કરવા માટે એ નથી કીધું, એને એમ કહેવાનો આશય નથી. પણ મુનિરાજે થોડીક એમાં એવી કલમ ચલાવી કે હે છે તને ખ્યાલ આવી ગયો હવે, પણ તું હે છે હે છે હે છે અહીંયા ચોટમાં, ઉપાદેય શું છે એ જો. કે ઉપાદેય ત્રિકાળી દ્રવ્ય છે એનો મતલબ જ આ ઉપાદેય નથી, એમ કરીને આગળ વધ્યા થોડાક. કે ઉપાદેય નથી એમ લે, હે છો હે છો હે છો તો એ ઉપાદેય થઈ જાય છે, એ ઉપાદેય નથી, તારો સ્વભાવ ઉપાદેય છે એમ જો. દ્રષ્ટાંત આવે છે ને, હમણાં આવ્યું ને
હમણાં 128 કળશમાં જેમાં આવ્યું કે સમસ્ત મુનિજનોના હૃદય કમળનો હંસ, હે સમસ્ત મુનિજનોના હૃદય કમળનો હંસ. હવે આ પદ્મ પ્રમલ ધારી દેવ તો શબ્દોનો ભંડોળ, આપણને એમ લાગે કે આ નવા નવા શબ્દ ત્રિકાળી માટે ક્યાંથી કાઢે છે આ પુરુષ. તો સમસ્ત મુનિજનો એના હૃદય કમળનો હંસ, એવું તારું ચૈતન્ય તત્વ. તો એ હંસ કરે શું? હંસ હંસમાં શું તાકાત હોય? ગુરુદેવ બહુ સ્પષ્ટ કર્યું, સમયસારમાં કળશે આવે છે. હંસ હોય ને, હંસ એ પાણીને દૂધ ભેગા હોય, પાણીને દૂધ ભેગા હોય. તમે ગમે તેવું દૂધ લઈ આવો ને તો એ પાણીવાળું તો હોય જ, ગમે તેવું દૂધ લઈ આવો. દૂધ દેવા વાળા ઘણી વાર નળ આવ્યા પછી આવતા હોય છે, એમ નહીં, પણ એ દૂધ આવે ને એ જ પાણીવાળું હોય. બોલો, જુદો વિષય. એ દૂધ છે ને એ પાણીવાળું જ હોય. તો એ હંસ હોય ને, એ હંસની ચાંચ હોય, એ ચાંચમાં એવી ખટાશ હોય કે એ જ્યાં ચાંચિયા મારે ને એ બસ દૂધને ગ્રહણ કરી લે. પાણીને જુદું પાડે એ કેવું નથી આપણે. એ ગ્રહણ શું કરે છે? એ દૂધને જ ગ્રહણ કરે કે મારી વસ્તુ આટલી છે બસ. ભેદ જ્ઞાનનો પ્રકાર જે ભજે, દૂધ જુદું અને પાણી જુદું, એ દૂધ જુદું અને પાણી જુદું, દૂધ જુદું અને પાણી જુદું, દ્રવ્ય જુદું અને પર્યાય જુદી. દ્રવ્યમાં સાત તત્વોનો સમૂહ નથી ને સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે. એ એક ભેદ જ્ઞાનની અસ્થિ નાસ્તિ બતાવવાની એક પદ્ધતિ છે. પણ એ ભેદ જ્ઞાનની પદ્ધતિ સાર્થક ક્યારે થાય? કે એ હંસ છે એ દૂધને તારવી લે બસ, પછી એને વિચાર ન આવે કે પાણી જુદું પડી ગયું છે. કારણ કે એને તો દૂધની જ કિંમત છે, એને પાણીની કાંઈ કિંમત છે જ નહીં, એને કિંમત દૂધની છે. એમાં સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, એને બહુ યાદ કરવાની જરૂર નથી. આચાર્ય ભગવાને અને મુનિરાજે કહી દીધું એક વખત, એ વાત આવી ગઈ હવે કે સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે. એ બધા પર્યાય ભાવો છે, એ બધા પ્રગટ થતા ભાવો છે, એ બધા સમયવર્તી ભાવો છે, એ બધા નાશવાન ભાવો છે, એ બધા મારા સ્વભાવમાં નથી, એ મારા સ્વભાવમાં નથી, એ આવી ગયું એક વખત. એની વાત સમજી લીધી કે અનિત્ય પણખું છે, એ ગ્રહણ કરવા યોગ્ય નથી, એ હેય છે, એ ઉપાદેય નથી, એ ભાવાંતરો છે બધાએ, કે મારા ભાવોથી અનેરા ભાવો છે, અગોચર છે મારા ભાવથી. એટલું બધું કહીને પછી એનો વિવેક કરાવી અને એને છોડાય એને, કે ભાઈ હવે એ જ્યાં છે ત્યાં છે પણ મારામાં નથી. હવે એ મારામાં નથી, હવે એને વારંવાર યાદ કરવાની જરૂર ખરી? પછી એક વાર ખ્યાલ આવી ગયો કે સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે, થવાને લીધે નહીં, એમ લખ્યું છે આમાં, હોવાને લીધે એટલે અનાદિ અનંત કાયમ માટે, કાયમ માટે સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે એમ લખે છે. જોવામાં ટીકાની પહેલી લીટીમાં લખ્યું છે આચાર્ય ભગવાન, જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે, કે હું એને પરદ્રવ્ય કરું ત્યારે એ પરદ્રવ્ય થાય, હું એ સાતેય તત્વને ઓલા હંસની જેમ જુદા પાડું પાણીને ત્યારે એ જુદા પડે, અને હું મારા સ્વભાવને ગ્રહણ કરું ત્યારે એ જુદા થાય, એવું સલ્ય રાખતો નહીં તું.
એમ કે છે જીવાદી સાત તત્વોનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે હોવા પણ અનાદિ અનંતતા બતાવે છે. પરદ્રવ્ય હોવાને લીધે, પરદ્રવ્ય થવાને લીધે નહીં કે હવે હું મારા સ્વભાવનું અત્યારે ગ્રહણ કરું ત્યારે એ પરદ્રવ્ય થશે એમ નથી. એ પરદ્રવ્ય જ છે, પરદ્રવ્યનું હોવા પણ બતાવે છે. પરદ્રવ્યની અસ્થિ પરદ્રવ્યમાં છે, એનું હોવા પણ અનાદિ અનંત પરદ્રવ્ય તરીકે છે. એ જ્યારે સ્વભાવનું લક્ષ્ય કરો ત્યારે આ સાતે તત્વ પરદ્રવ્ય થાય. તો કે એવું સ્વરૂપ નથી એમ કહેવા માંગે છે. આમાં સાતે તત્વનો સમૂહ એમાં કેવળ જ્ઞાનની પર્યાય પણ આવી ગઈ. બોલો, સંવર નિર્જરા મોક્ષની પર્યાય, જે પર્યાય શુદ્ધાત્માના લક્ષે થાય એવી પર્યાયો, શુદ્ધ પર્યાયો, અપૂર્ણ શુદ્ધ પર્યાય અને પરિપૂર્ણ શુદ્ધ પર્યાય, દરેક પર્યાયો. વિભાવ આશ્રવ બંધની તો કોઈ ચર્ચા જ નથી, એ તો પૃથક છે, બધાને ખબર છે. પણ આ તો એમ કહે છે કે આશ્રવ ને બંધ પૃથક છે એવો સ્વીકાર કર્યો, એવા સ્વીકારમાં જે ત્રિકાળી દ્રવ્યનું લક્ષ થયું, એવું લક્ષ થતાં જે પર્યાયમાં પરિણમન શુદ્ધતાનું પ્રગટ થયું, એ પરિણમન પણ સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે, એ પ્રથમથી જ પરદ્રવ્ય છે. એમાં સ્વદ્રવ્યનો કોઈ અંશ વ્યાપતો નથી, એમાં પ્રથમથી જ અનાદિથી સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે, થવાને લીધે નહીં. કે અમારે તો અત્યારે એવું પરિણમને પ્રગટ નથી થયું સુપ્તા રૂપનું, અને હજી તો આશ્રવ બંધની સ્થિતિ નિરંતર ચાલ્યા કરે છે, તો અમારે કઈ રીતે એનો વિચાર કરવો? હજી સંવર નિદ્રા મોક્ષ પ્રગટ થયા પહેલાં એને ઉપાદેય નથી એમ કહી દેવું, હે કહી દેવું, કેવી રીતે કરી શકાય? હજી તો પ્રગટે થયા નથી, ત્યાં એને હે કેવું? આશ્રવની પર્યાય ચાલુ છે, એ સમયે સંવર નિદ્રા મોક્ષની પર્યાયને હે કેવી રીતે કહી શકાય? આચાર્ય ભગવાન એને પ્રગટ કરવા માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ત્રીજી ગાથામાં ઉપાદેય કહે છે, અને અહીંયા તમે એ સાતે તત્વના સમૂહને પરદ્રવ્ય કયો છો. હજી અમારે આશ્રવના પુનપાપના પરિણામનું પર્યાયનું પરિણમન નિરંતર ચાલી રહ્યું છે, અને અમે તો એ પ્રગટ કરવા માટેના પ્રયત્ને ચડેલા છીએ કે હવે આ પુનપાપ આશ્રવનો વ્યય થઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેવી રીતે પ્રગટ થાય, એવી અમારી પુરુષાર્થની અત્યારે તીવ્રતા ચાલે છે. અમારો ભાવ અહીંયા કેળવાઈ ગયો છે, અમારો ભાવ એવી રીતે ચાલે છે કે હમણાં સમ્યક દર્શન આવી જશે, અને એ સમ્યક દર્શન આવવાની તૈયારી અમે કરી રહ્યા છીએ, ને તમે અમને એમ કહો છો કે એ સાતે તત્વનો સમૂહ અત્યારે તારે પરદ્રવ્ય છે? પ્રગટ મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થયા પહેલા જે જીવને પર્યાય માત્ર હે છે અને ત્રિકાળી દ્રવ્ય માત્ર હું છું એમ ખ્યાલમાં આવી જાય છે, એને જ ખરેખર સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે. જ્યાં સુધી મારે આ પર્યાય પ્રગટ કરવી છે, મારે હજી ઓલી પર્યાયનું પરિણમન ચાલુ છે એવું લક્ષપૂર્વક ચાલ્યા કરે, ત્યાં સુધી ખરેખર એવી સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાનની પર્યાયનો સ્વકાળ પણ પાકતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ પણ હોય, સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન થઈ ગયું એવો જીવ પણ
એને કેવળ જ્ઞાનની પર્યાય તો આવવાની જ છે. હવે અસંખ્ય સમયમાં આવે, અનંત સમય ન જોઈ સમ્યક દ્રષ્ટિને તો અસંખ્ય સમયમાં કેવળ જ્ઞાનની પર્યાય આવે સમ્યક દર્શન થયા પછી. એ જીવ સમ્યક દ્રષ્ટિ જ્યારે થયો, જ્યારે સમ્યક દર્શનની પર્યાયનો એને ઉત્પાદ આવ્યો, ત્યાર પહેલા એણે એવું પચકાળ કરી લીધું હતું કે પર્યાય માત્ર હે છે. ત્યાર પહેલા આ નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર ચાલે છે ને, ત્યારે એણે ત્યાર પહેલા એવું પચકાળ કરી લીધું હતું, પ્રત્યાખ્યાન કરી લીધું હતું, પર્યાય માત્ર હે છે ને હું માત્ર ત્રિકાળી દ્રવ્ય છું, હું માત્ર શુદ્ધ આત્મા છું, હું માત્ર અખંડ ચૈતન્ય દેવ છું. એવું એને એના નિર્ણયમાં મક્કમતા પૂર્વક નક્કી કરી લીધું હતું, ત્યારે એને સમ્યક દર્શનની પર્યાય આવી છે. અને એ સમ્યક દર્શનની પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય છે, એવી જ સમ્યક જ્ઞાનની પર્યાય છે. માત્ર અહીંયા શ્રુત જ્ઞાન છે, અહીંયા કેવળ જ્ઞાન છે. પ્રદેશ અપેક્ષાએ ફરક છે, વેદન અપેક્ષાએ કોઈ ફરક નથી. એ સમય પહેલા એણે નક્કી કરી લીધું હતું કે પર્યાય માત્ર સાતેય તત્વોનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે અને ઉપાદેય નથી. એ ઉપાદેય નથી એટલે એનો મતલબ જ એમ થઈ ગયો કે હું પોતે શુદ્ધાત્મા છું, તે જ મને મારી પર્યાયમાં ઉપાદેય છે. હું ઉપાદેય કરું છું એવો ભાવ નથી આ, હું ઉપાદેય ભૂત તત્વ છું એવો ભાવ ચાલે છે આ. એને એમ કહેવાય કે આ જીવને પર્યાયમાં દ્રવ્ય ઉપાદેય થઈ ગયું. એટલે પ્રથમમાં પ્રથમ શુદ્ધ ભાવ અધિકાર, એટલે કે ત્રિકાળી દ્રવ્યનો અધિકાર, એટલે કે મારો અધિકાર, એટલે કે હું, મારી શાશ્વતતા, મારી ત્રિકાળતા, મારી અખંડતા, એનો અધિકાર છે. બધી આ વાત મારી છે એમ કરીને વિચાર કરવા જેવો છે. જીવાદી સાતે તત્વનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. જીવાદીમાં બધી પર્યાયો આવી ગઈ. જીવના બે પ્રકાર, એક વ્યવહાર જીવ આપણે લીધો તો 10 પ્રાણથી જીવે એ વ્યવહાર જીવ કહેવાય, અને એક નિશ્ચય જીવ કહેવાય એ ઉપાદેયભૂત તત્વ કહેવાય, એ ત્રિકાળ તત્વ કહેવાય. અને એક જીવ પર્યાયને પણ જ્ઞાન 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 એને પણ વ્યવહાર જીવ કહેવાય. ઈ કોઈ પણ પ્રકારના વ્યવહાર જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, ઈ સાતેય તત્વનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. આ છે ને પર્યાય દ્રષ્ટિ છોડાવવાનો અધિકાર છે, દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનો અધિકાર છે. જાણપણાનો વિષય જાણવા માટે એના નિર્ણયમાં હોય એ જુદો વિષય છે. અહીંયા દ્રષ્ટિની મુખ્યતાથી કથન છે. આ બધાએ દ્રષ્ટિ તારી સીધી સ્વભાવ ઉપર કેવી રીતે ચાલી જાય, તારો સ્વભાવ તને પરિપૂર્ણ છે એ કેવી રીતે ખ્યાલમાં આવી જાય, કે બધી તરફથી તું તારી દ્રષ્ટિને સંકેલી લે, ક્યાંય તું તારી દ્રષ્ટિને છે ને રાખમાં, કે આ જ્ઞાનમાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું, આ સમ્યક ચારિત્ર પ્રગટ થયું, કે આ પરદ્રવ્ય કીધા આને, સાતે તત્વના સમૂહને પરદ્રવ્ય કીધો, ક્યાંય તારી દ્રષ્ટિ લઈ જામાં. આ કહેવાનો આશય એમ છે, જીવાદી સાત તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, એનો મતલબ એમ છે કે તું જોજ માં ત્યાં, એના સિવાય શું બચ્યું તારી પાસે, તો કે આખો જીવ અખંડ, બસ એ જ તું છો, તારી વસ્તુ માત્ર એટલી જ છે. આ નિષેધ કરી નાસ્તી કરીને અસ્થિમાં લઈ જવા માટે નાસ્તી બતાવે છે. અસ્થિ નાસ્તી અને કાંત છે, નાસ્તી બતાવીને અસ્થિમાં લઈ જાય છે કે તારું સ્વરૂપ આવું છે, તું એને જોતો નથી એટલે તને આ
સાતે તત્વનો સમૂહ છે એને ઉપાદેય લાગે છે, એ હેય થતો નથી, એ ઉપાદેય થઈ જાય છે અને દ્રવ્ય હેય થઈ જાય છે. જેને સાતે તત્વનો સમૂહ છે, ક્યાંક ને ક્યાંક કોઈ તત્વમાં એની દ્રષ્ટિ જાય છે, એનો મતલબ જ એમ છે કે એને ત્રિકાળી દ્રવ્ય હેય છે. એની દ્રષ્ટિમાં ત્રિકાળી દ્રવ્ય ઓજલ થઈ ગયું, ઓજલ થઈ જાય છે, છે ખરું પણ એને દેખાતું નથી, એ અપેક્ષા એ એને એ દ્રવ્ય છે જ નહીં એમ થઈ ગયું. જેની દ્રષ્ટિ જ પડતી નથી, આ જેની દ્રષ્ટિ જ પ્રગટ પર્યાય ઉપર રહે છે, વર્તમાન પર્યાય ઉપર રહે છે, એક સમયની અવસ્થા ઉપર રહે છે, અનિત્ય ભાવ ઉપર રહે છે, અરે ભાઈ કોઈ પણ સમયે ગમે તેવી પર્યાયો પ્રગટ થઈ જાય શુદ્ધ, તો પણ એના વિશ્વાસથી આગળ નથી વધી શકાતું. કોઈ જીવને સમ્યક દર્શન થઈ ગયું માની લો, હવે તો કેવળ જ્ઞાનનો અંશ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ તો કેવળ જ્ઞાનનો અંશ છે, અવયવી છે કેવળ જ્ઞાનના, એનો અવયવ પ્રગટ થયો. એવો અવયવ, એવો અંશ, કેવળ જ્ઞાનને અંશી કીધો ને એનો અંશ, એના સ્મરણથી, એના લક્ષથી, એની દ્રષ્ટિથી પણ કેવળ જ્ઞાન નથી આવતું. એમ કહેવા માગે છે કે સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. લક્ષ છોડી દે આથી, હજી પર્યાયમાં આમ ચાલે છે, હજી પર્યાયમાં આમ ચાલે છે, હજી પર્યાયમાં આમ ચાલે છે. ગુરુદેવ તો આમાં કેટલું સ્પષ્ટ કરે છે કે દરેક પર્યાયોની જન્મક્ષણ છે, દરેક પર્યાયોની ક્રમબદ્ધતા છે, દરેક પર્યાય ઉત્પાદ પોતાના ઉત્પાદથી થાય છે, દરેક પર્યાયનો વ્યય પોતાના વ્યયથી થાય છે, અને એ સમયે ધ્રુવ હજરા હજુર છે. ધ્રુવમાં કાંઈ બગડતું નથી. સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય તમે કયો, ઉપાદેય નથી કયો, તો પણ ધ્રુવ તો એવો ને એવો છે. ગમે તેટલો ઉત્પાદ થઈ જાય પર્યાયનો, ગમે તેટલી પર્યાયો ઉત્પાદ થઈને વ્યય થઈ જાય, છતાં ધ્રુવ તો એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો તારો સ્વભાવ છે. એ સ્વભાવ એવો ને એવો બચી ગયો છે. એ સ્વભાવ ત્રિકાળ છે એમ નથી, એ સ્વભાવ નિરંતર વર્તમાન છે. કેવો છે? નિરંતર વર્તમાન. આમાં આવ્યો જ શબ્દ, વારંવાર ગુરુદેવ લે છે આ શબ્દ, નિરંતર વર્તમાન, નિરંતર વર્તમાન, નિરંતર વર્તમાન. ત્રિકાળ કહેતા ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળ, એવી ત્રણ કાળની અપેક્ષાઓથી પણ પાર એવો નિરંતર વર્તમાન. એટલે તું જ્યારે જો ત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે એવું નિરંતર વર્તમાન છે, 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 નિરંતર વર્તમાન. એવો તારો સ્વભાવ છે, એવું તારું સત્વ છે, એવી તારી વસ્તુ પડી છે. આ હમણાં 96 ગાથા 97 ગાથા એના કળશો, એમાં એકલી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે છે, એકલી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા, બીજી કોઈ ચર્ચા જ નથી આવતી એમાં. એક એક કળશ, એક એક ગાથા, બધા એમાં ત્રિકાળી દ્રવ્યની જ ચર્ચા. આ મુનિરાજને તો સીધું હમણાં કેવળ જ્ઞાન જ દેખાય છે. આ મુનિરાજ એવા છે ને કે એને કેવળ જ્ઞાન જ દેખાય છે. આમ તરવરતું હોય ને કેવળ જ્ઞાન, એને તો દિવ્યધ્વની છૂટતી હોય એવું દેખાતું હશે કે હમણાં દિવ્યધ્વની છૂટશે, હમણાં દિવ્યધ્વની છૂટશે, તીર્થંકર થઈને મોક્ષમાં જવાના છે. એટલે એ તો સ્વભાવમાં એવા સોસરવા ઉતરેલા છે કે એ જ્યારે જ્યારે કાંઈક કલમ ચલાવે છે ને તો સ્વભાવની જ વાત લખે છે, બીજી કોઈ વાત જ લખતા નથી. ક્યારેક ક્યારેક વિકલ્પાત્મક દશામાં આવીને કોઈ નાસ્તિનું કથન લખવું પડે,
બાકી તો અસ્થિના કથનથી એનું અસ્તિત્વ ભરેલું છે આખું, એવી રચના કોઈ થઈ ગઈ છે. શબ્દ એક એક એવા વાપરે છે કે એના જો ભાવને આપણે ગુરુદેવ જે ભાવ એના કાઢે છે એમાંથી જોઈએ, આપણે એને વળગી રહી ને વળગી રહી તો આપણો ઉપયોગ છે ને, આપણા ઉપયોગને એમ થઈ જાય કે આ ઉપયોગમાંથી છૂટવાનો જ નથી હવે ક્યારેય. એવા તો શબ્દો વાપરે છે આચાર્ય ભગવાન, એવી એની મહાનતા, એવી અદ્ભુતતા છે. ત્રણ કસાઈનો અભાવ, હે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન, એવા ત્રણ કસાઈના અભાવના ધણી છે આ મુનિરાજ. અને પ્રચુર સ્વસંવેદનના ધણી અને સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ ચાલી રહી છે, એક લકીર જેવડો સંજ્વલન કસાય છે. લકીર જેવડો એટલે કે પાણીમાં આમ લાકડી મારો અને કેમ તરત પાછું પાણી ભેગું થઈ જાય, એટલો કસાય રહી ગયો નાનામાં નાનો લોપ કસાય સંજ્વલન, એ હમણાં ચાલ્યો જવાનો છે. એવા મુનિરાજે આ લખ્યું છે, બોલો, કે સાત જીવાદી સાતે તત્વનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. પંચમ કાળના મુનિરાજ પંચમ કાળના શ્રોતાને આ કહે છે સંબોધન કરીને, ભલે એણે પોતાની ભાવના માટે બનાવ્યું હોય પણ એ પોતાની ભાવના જે છે એ જ ભાવના દરેક જીવને લાગુ પડે છે, કારણ કે એ જીવ છે. અહીંયા દરેક જીવને આ ભાવના લાગુ પડે છે, દરેક જીવની ભાવનાની ચર્ચા છે. એટલી બધી અપૂર્વ વાત છે, ખૂબ રહસ્ય ભરેલું છે. કે છે બાહ્ય તત્વ જીવાદી સર્વે એ આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. બાહ્ય તત્વ જીવાદી સર્વે હે છે, એને હે કહીને આત્માને ગ્રાહ્ય બતાવ્યું છે. કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે, એટલે કે આ બધા જે ચારેય ભાવો પ્રગટ થાય છે એ કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. આજે ગુરુદેવે લીધું હતું કે ચારેય ભાવો છે એને પૂદગલ કીધા, પૂદગલ ચાર ભાવને આજે પૂદગલ કીધા, જીવના ભાવ નહીં, પર્યાયના ભાવે ન કીધા, પૂદગલ કીધા. પૂદગલ બધાના ખ્યાલમાં એવું હશે, જો આમાં છે પૂદગલ, ચારેય ભાવો પૌદગલિક, પૌદગલિક કીધા. બોલો, આપણું ખરેખર જો આ બધી વાત ઉપર લક્ષ ખેંચાય ને તો નિયમથી પર્યાય દ્રષ્ટિ છૂટી જાય, અને નિયમથી પર્યાય પ્રગટ મારે કરવી છે એવો ભાવ મરી જાય, એવો ભાવ મરી જાય અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય ને પર્યાય સહજમાં પ્રગટ થઈ જાય. પ્રગટ કરવી છે, પ્રગટ કરવી છે, પ્રગટ કરવી છે, એવી કરતા બુદ્ધિપૂર્વક જે પ્રગટ કરવાનો પુરુષાર્થ ચાલે છે એ મટી જાય, અને આ પોતાનો સ્વભાવ છે એની કેળવણી થતા થતા ઓલી પર્યાયો સહજમાં પ્રગટ થઈ જાય. આ વાત એને જ્યાંથી કહેવામાં આવે છે ને ત્યાંથી એને બેસવી જોઈએ. એમ આમાં બહુ સરસ વાત કહી રહ્યા છે, એટલો બધો સરસ કળસ છે આ 129મો કળસ છે. એમાં લખે છે આત્મા આત્મામાં, આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ. એટલે આત્મા આત્મામાં કેવો છે, તો કે પોતાના નિજ આત્મિક ગુણો, પોતાના જ્ઞાન દર્શન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ એવા આત્મિક ગુણો નિજ છે, એવા ગુણોથી સમૃદ્ધ એવા આત્માને એક પંચમ ભાવને જાણે છે અને દેખે છે. પોતે પોતાને જાણે છે અને પોતે પોતાને દેખે છે. આની પહેલાંની ગાથામાં એની ચર્ચા ખૂબ આવી છે, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ પરમ શક્તિ, સહજ વીર્ય, સહજ ચિત્તી શક્તિ, એવું બધું કેટલું વર્ણન આવે છે. બધામાં સહજ સહજ આવે ને, અહીંયા સ્વાભાવિક સમજવું અને એમાં ત્રિકાળ સમજવું.
સહજ જ્ઞાન સહજ ધ્રુવને જાણે છે, ત્રિકાળ જ્ઞાન ત્રિકાળ ધ્રુવને જાણે છે, એમ સહજ દર્શન સહજ ત્રિકાળી દ્રવ્યને જાણે છે. એટલે કે સહજ દર્શન એટલે ત્રિકાળી દર્શન એ ત્રિકાળી ધ્રુવને જાણે છે. એવી બધી ગાથાઓ આ 97 ગાથામાં એ વિષય આવ્યો. આપણે ઘણી વાર લઈ છીએ ને એ જ કે ત્રિકાળી જ્ઞાન અને ત્રિકાળી દર્શન પોતાના આખા જ્ઞાયક ભાવને જાણવા માટે અંદરમાં જ ક્રિયા વગર નિષ્ક્રિયપણે સમર્થ છે. એ આ 97 ગાથામાં આવ્યું. એમાં ગુરુદેવે લીધું ક્રિયા વગર જાણવું છે. અહીંયા ક્રિયા નથી, અહીંયા માત્ર જાણવું માત્ર જાણવું માત્ર જાણવું છે. જો આમાં છે, આમાં ભગવાન આત્મામાં કેવળ જ્ઞાન ભર્યું છે તો ત્રિકાળ નિરાવરણ જાણવાની એ શક્તિ છે. ભગવાન આત્મામાં કેવળ જ્ઞાન ભર્યું છે, કેવળ જ્ઞાન ભર્યું છે એટલે કેવળ જ્ઞાનની પર્યાય નહીં, કેવળ જ્ઞાન સ્વરૂપ છે આત્મા, માત્ર જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એને એમ કહેવાય કે આત્મામાં કેવળ જ્ઞાન ભરેલું છે. એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. કેવળ એટલે માત્ર, જ્ઞાન એટલે જ્ઞાન માત્ર, જાણવું એટલે જાણવું 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 એવું જ્ઞાન, એવો કેવળ જ્ઞાન માત્ર સ્વભાવી આત્મા છે. એમ કહે છે કે ભગવાન આત્મામાં કેવળ જ્ઞાન ભર્યું છે તો ત્રિકાળ નિરાવરણ જાણવાની એ શક્તિ છે. ત્રિકાળ એટલે ત્રણેય કાળ, નિરાવરણ એટલે કોઈ પણ પ્રકારના આવરણ વિનાની એવી એની પોતાની જાણવાની એક શક્તિ અંદરમાં પડેલી છે આત્મામાં. અને તે પ્રકારના સહજ અવલોકન વડે એટલે કે સહજ દર્શન વડે, સહજ દેખવા વડે, સહજ નિજ નિરાવરણ પરમ દર્શન વડે એ દેખે છે અંદરમાં. એટલે કે જાણે છે અને દેખે છે એવું સ્વરૂપ છે, એ નિયમસારમાં આવી ગયું છે. અંદર દર્શન અને જ્ઞાન છે એ દેખે અને જાણવાનો સ્વભાવ જ છે. એ દેખે અને જાણે છે, ક્રિયા ભલે ન હોય, ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ છે એમાં ક્રિયા નથી, પણ છતાં જાણે દેખે છે એમ કહે છે. એ દેખે અને જાણે એવો એનો સ્વભાવ છે. આહા, કોઈનું કરવું અને કોઈ પાસેથી કાંઈ લેવું એવું વસ્તુના સ્વરૂપમાં નથી. નિજ નિરાવરણ પરમ જ્ઞાન વડે જાણે છે અને તે પ્રકારના સહજ અવલોકન વડે પરમ દર્શન વડે દેખે છે. તે કારણ સમયસાર હું છું, એટલે કે એવો કારણ સમયસાર એટલે ત્રિકાળી આત્મા તે જ હું છું. અને અહીંયા શ્લોકમાં એમ કહે છે કે આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ, આત્માને એક પંચમ ભાવને જાણે અને દેખે છે, તે સહજ એક પંચમ ભાવને એણે છોડ્યો જ નથી. સહજ એક પંચમ ભાવ છે, ત્રિકાળ ભાવ છે, નિત્ય નિરાવરણ ભાવ છે, જ્ઞાયક ભાવ છે, શુદ્ધ ભાવ છે, અપરિણામ ભાવ છે, અખંડ ભાવ છે, એવો એક ભાવ છે એને એણે કદી છોડ્યો નથી. એટલે એને એને છોડ્યો નથી એટલે એના ત્રિકાળ જ્ઞાનને ત્રિકાળ દર્શનમાં એ અવસ્થિત છે, એને છોડ્યો જ નથી એણે, એવો એક જ્ઞાયક ભાવ છે. અને અન્ય એવા પરભાવ, અન્ય એવા પરભાવ કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે, અન્ય એવા પરભાવ જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે, એમાં ચારેય ભાવ ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક, ક્ષાયિક ભાવ પણ, ક્ષાયિક ભાવ એટલે કેવળ જ્ઞાન. એમ કહે છે કે એ અન્ય એવા પરભાવને કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને એ ગ્રહતો જ નથી. આનાથી વિશેષ તો પર્યાય દ્રષ્ટિ છોડાવવા માટે જીવને મુનિરાજ કે આચાર્ય ભગવાન શું કહે બીજું? એમાં ગુરુદેવે કેટલો ખુલાસો કર્યો કે આ ચારેય ભાવમાં ક્ષાયિક ભાવ પણ આવી ગયો એમ ગુરુદેવે કીધું. ચારેય ભાવ, પરભાવ, પૌદ્ગલિક. પૌદ્ગલિકનો અર્થ શું? કઈ પૂદગલમાં નથી થતા. પૌદ્ગલિક એટલે ચારેય ભાવ છે એ થાય છે તો જીવની પર્યાયમાં, એ પૂદગલમાં નથી થતા. પણ કોઈ પણ ચાર ભાવ છે એમાં ઔદયિક ભાવ છે તો એને કર્મના સદભાવની અપેક્ષા લાગુ પડી છે. ઔપસમિક, સયોપસમિક કે ક્ષાયિક ભાવ છે તો કર્મના અનુદયની અને અભાવની અપેક્ષા લાગુ પડી છે. માટે એ ચારેય ભાવો છે એને પૌદ્ગલિક કીધા છે. પૂદગલના લક્ષે
કે પૂદગલના અલક્ષે પ્રગટ થતા નવા જેટલા ભાવો છે એ બધાને ખરેખર પૌદગલિક કહેવામાં આવ્યા છે, કારણ કે એણે કાં એનો સંગ કર્યો છે અને કાં પ્રગટ થવા માટે એનો સંગ છોડ્યો છે, માટે એ ચારેય ભાવને પૂદગલ સાથે અભેદ કરી દીધા, અનન્ય કરી દીધા છે. અને એકલો ત્રિકાળી ભાવ બચ્યો એ હું છું, એકલો શાશ્વત ભાવ હું છું, એકલો અખંડ ભાવ હું છું, એકલો જ્ઞાયક ભાવ હું છું, એમ કહીને પોતાના સ્વરૂપને આમ ઉજાગર કર્યું છે કે આવો તું છો, આવો તું શાશ્વત પરમાત્મા છો, આવો તું ત્રિકાળી જ્ઞાયક ભાવ છો, આવો તું અખંડ પરમાત્મા છો, આવું તારું ચૈતન્ય તત્વ છે, એને તું ઓળખ. બીજા બધા જે તત્વો છે, જે બાહ્ય છે, બાહ્ય તત્વ જીવાદી સર્વે હે આત્મા ગ્રાહ્ય છે અને છે કર્મથી ઉત્પન્ન. બાહ્ય તત્વ જેટલા છે, સાતેય તત્વોનો સમૂહ એને બાહ્ય તત્વ કીધો, એ બધા કેવા છે તો કે કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે, તારા ભાવ નથી. તારો ભાવ તો એક જ્ઞાયક ભાવ છે, તારો ભાવ તો એક શુદ્ધ સ્વભાવ છે, તારો ભાવ તો ત્રિકાળ ભૂતાર્થ સ્વભાવ છે, તારું અપરિણામી તત્વ એ જ તારો ભાવ છે. એ જ્ઞાયક ભાવ અને એનો જે ભાવ પરમ પરિણામિક ભાવ, એનું લક્ષણ એટલી જ તારી વસ્તુ છે. બાકીના જેટલા ભાવો પ્રગટ થાય છે એ બધા કર્મથી ઉત્પન્ન થયેલા, મારા જીવથી ઉત્પન્ન થયેલા નથી. જીવ કોઈ પર્યાયને ઉત્પન્ન કરનાર નથી, જીવ કોઈ પર્યાયનું દાન દેનારો નથી, જીવ શાશ્વત પોતે અખંડ છે. એમાં પર્યાય જ નથી, એમાં વર્તમાન ઉત્પાદ જ નથી. એવું મારું સુખ ને આનંદથી ભરેલું શાશ્વતપણું છે, એવું મારું ચૈતન્યપણું છે, એવો મારો ચૈતન્ય સ્વભાવ છે, એવો મારો નિત્ય નિરંજન પરમાત્મા છે, કે સદાય જે સુખથી લબાલબ ભરેલો છે, સદાય જ્ઞાનથી લબાલબ ભરેલો છે, સદાય પોતાની અભેદતાને ધ્રુવતાને ન છોડતો એવો છે. આત્મામાં છે ને એક ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ આવી છે. કેવી? ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. જીવત્વ ચિત્તિ દસી જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ સર્વદર્શિત્વ સર્વજ્ઞત્વ સ્વચ્છત્વ પ્રકાશ અસંકુચિત વિકાસત્વ અકાર્ય કારણત્વ પરિણમ્ય પરિણામકત્વ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ અગુરુ લઘુત્વ અને ઉત્પાદ વ્યય ધ્રુવત્વ 18મી શક્તિ છે. એ 18મી શક્તિ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ છે હો. એમાં ઉત્પાદ વ્યય ને ધ્રુવ એમ કાંઈ નહીં, ઉત્પાદ વ્યય ધ્રુવત્વ એવી એક શક્તિ આત્મામાં પડી છે, આત્મિક શક્તિ છે, એ શુદ્ધ શક્તિ છે, એ ત્રિકાળ શક્તિ છે. ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રિકાળ શક્તિ છે. ઉત્પાદ વ્યય એમાં અશુદ્ધ છે ને એ પર્યાય છે ને ધ્રુવ શુદ્ધ છે એમ નહીં, એક ત્રિકાળી દ્રવ્ય અખંડ છે, એ અખંડમાં અનંત શક્તિ ભરેલી છે, એમાં એક એવી શક્તિ છે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ છે એક, એને શક્તિ કહેવાય. હવે એ શક્તિ અંદરમાં શાશ્વતપણે રહેલી છે, એ દોષરૂપ નથી શક્તિ. ઉત્પાદ વ્યય આવે ને તો આપણને એમ લાગે કે આ તો ઉત્પાદ વ્યય છે, ઉત્પાદ વ્યય નથી, એમાં ધ્રુવ જ છે, એમ નહીં. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની એક અખંડ શક્તિ છે આત્મામાં, એવી શક્તિ લઈને આત્મા બેઠો છે, એવી શક્તિ લઈને સ્વભાવ બિરાજમાન છે, એવી શક્તિ છે અંદરમાં, એટલે એની વ્યક્તિ થયા કરે છે. ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય એવી શક્તિ પડી છે અંદરમાં. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શાશ્વત શક્તિ સિદ્ધમાય છે, એ શક્તિ નિગોદમાય છે. જેટલી જેટલી સાધક દશા આવે એ બધામાં છે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ ત્રિકાળી દ્રવ્યમાં, અને એ ત્રિકાળી દ્રવ્યમાં શક્તિ રહેલી છે. માટે કોઈ સમય એવો નથી હોતો કે જે સમયે એ શક્તિની વ્યક્તિ ન થતી હોય, એટલે કે એ શક્તિ ઉત્પાદ રૂપે ન થાય એવું બને નહીં, એ શક્તિનો વ્યય રૂપ ન થાય એવું બને નહીં. શક્તિ હોય એની હંમેશા નિયમથી પ્રત્યેક સમયે વ્યક્તિ હોય, અને વ્યક્તિ જેની પ્રગટ થાય એનો નિયમથી બીજે સમયે વ્યય હોય,
અને શક્તિની વ્યક્તિ વ્યક્તિનો વ્યય એ સમયે નિયમથી ધ્રુવપણું કાયમ હોય એવું ઉત્પાદવય ધ્રુવયુક્તમ સત જે કહેવામાં આવ્યું એ ઉત્પાદવય ધ્રુવયુક્તમ સત જે પ્રગટ થાય છે ઉત્પાદવય ઉત્પાદવય એવું એક શક્તિપણું ઉત્પાદવય ધ્રુવ શક્તિ પડેલી છે અંદર એટલે કોઈ સમયે ઉત્પાદ ન હોય એવું ન હોય આપણે એમ વિચાર કરી કે આમાં એમ કીધું કે જીવાદી સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી તો આપણે ઉત્પાદવ્યય થતા જ નથી આપણે તો ધ્રુવ જ છીએ તો આપણે શું ફેર પડી જાય તો કે એવું ક્યારેય નહીં થાય ઉત્પાદ વ્યય દરેક સમયે રહેશે જ ધ્રુવ દરેક સમયે રહેશે તારે તારો ભાવ ફેરવો પડશે વસ્તુની વ્યવસ્થાને તું ફેરફાર નહીં કરી શક કે હવે આપણે એમ પર્યાય છે જ નહીં પછી એની જરૂર શું ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય નથી પર્યાય પરદ્રવ્ય છે પર્યાય વિભાવ છે તો પછી પર્યાયને આપણે કામ જ શું છે આપણે આપણે એને ભૂલી જ જાઓ તો કે એ ભૂલી નહીં શકાય અને એને વારંવાર યાદે કરવાની નથી એ એના સ્થળમાં રહેશે તારું સ્થળ જ્યાં છે તારું સ્થાયી ભાવનું સ્થાન છે તારું નિત્ય સ્થાન છે તારે ત્યાં નજર રાખવાની છે નજર તારી ફેરવવાની છે બસ કામ તો એટલું જ છે તારી નજર જે વારંવાર ત્યાં જાય છે ને ઉત્પાદ ઉપર કેવો ઉત્પાદ થયો આવો ઉત્પાદ કેમ થયો આવો ઉત્પાદ કેમ થયો અરે ભાઈ એક ક્રમબદ્ધનો સિદ્ધાંત જેને બેસી જાય જેને ખ્યાલમાં આવી જાય કે પ્રત્યેક પર્યાયનું પરિણમન સત અને સ્વતંત્ર છે એની ક્રિયાવતી શક્તિથી પરિણામ પ્રગટ થયા કરે છે એની જન્મ ક્ષણે પરિણામ પ્રગટ થાય છે એનો પોતાનો નિજ સ્વકાળ હોય છે એમાં કોઈનું કાંઈ ફેરફાર કરવાની કોઈ પ્રવૃત્તિ કોઈ જીવ કરી શકતો નથી એવો જેને ક્રમબદ્ધનો વિશ્વાસ આવી જાય ક્રમબદ્ધ પર્યાયનો વિશ્વાસ આવી જાય કે થવા યોગ્ય થયા કરે છે થવા યોગ્ય થાય છે હું તો જાણનાર છું હું તો માત્ર જાણનાર છું માત્ર જાણવું 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 એવો મારો સ્વભાવ છે પહેલાં એમ કે જે પર્યાય થાય એ પર્યાયનો કરનાર નથી હું જાણનાર છું પર્યાયનો પછી કે હવે પર્યાયનો જાણનારે નથી હું મારો જાણનાર છું પછી કે મારો જાણનાર છું એવો ભેદ નથી હું તો જાણનાર માત્ર છું આખી આ ભેદ જ્ઞાનની પ્રોસેસ આમ ચાલે છે આવું સ્વરૂપ જેને ખ્યાલમાં આવી જાય છે આ એક ગાથામાં એમ કે જીવાદી સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી તો સાતે તત્વનું સ્વરૂપ શું પર્યાયનો સ્વભાવ કેવી રીતે પરિણમે પર્યાયની ક્રમબદ્ધતા કોને કહેવાય પર્યાયમાં જાણવું કેવી રીતે હોય પર્યાયમાં આશ્રવ બંધ કેમ થયા કરે છે નિરંતર પર્યાયમાં સવર્નિદ્રા મોક્ષ કેવી રીતે પ્રગટ થાય એ બધો તત્વ અભ્યાસ તો પહેલામાં પહેલાં પ્રથમ ભૂમિકામાં જીવને હોવો જોઈએ એ અભ્યાસ ન હોય અને સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી તો એને દ્રવ્ય દ્રષ્ટિ ન થાય એને પહેલાં બધું હે ઉપાદે ત્યાગ ગ્રહણ એની વાસ્તવિકતા અને એનું સ્વરૂપ પણ એના જ્ઞાનમાં પહેલામાં પહેલાં હોવું જોઈએ વ્યવસ્થિત ચોખ્ખું પર્યાયની ચર્ચા ચાલતી હોય ત્યારે પર્યાયની વાત ગુરુદેવે બરાબર એકદમ સમ્યક પ્રકારે કરે તો એ આપણા જ્ઞાનમાં આપણને ખ્યાલમાં હોવું જોઈએ ખ્યાલમાં હોવું જોઈએ જાજુ એમાં ચિકાસ કરવાની જરૂર નથી એટલો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સ્વરૂપ આવું છે પર્યાય પછી પર્યાયને દ્વેષ કરી અને પરદ્રવ્ય 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 કરવા માંડે તો પછી આત્મા પ્રત્યે રાગ થાય છે એને ક્યાંય પણ દ્વેષના પરિણામ થાય તો એની સામે રાગના પરિણામ હોય અને ક્યાંય પણ રાગના પરિણામ થાય તો એની સામે દ્વેષના પરિણામ હોય તો વિતરાગતાનું ઉત્પન્ન વિતરાગપણું ન આવે તો આ તો વિતરાગતાનો માર્ગ છે આમાં વિતરાગતા કેમ પ્રગટ થાય એના માટે આ ગાથાઓ લખે છે આચાર્ય ભગવાનને મુનિરાજો કોઈ રાગદ્વેષ કરવા માટે તો લખતા નથી ને કારણ કે એને તો રાગદ્વેષ ચાલ્યા જવાના જ હમણાં
અસ્થિરતાનો થોડોક છે રાગ હમણાં જશે, હમણાં ફટ કરતો, અને એ હમણાં જવાનું એ જોઈ લીધું છે, એ જોઈને લખે છે, એ જોઈને લખે છે કે સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય છે, એ બધું જોતા જોતા લખે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલામાં પહેલા એને તત્વનો અભ્યાસ તો પહેલાં બરાબર હોવો જોઈએ, વ્યવસ્થિત હોવો જોઈએ, બધું અપેક્ષિત જ્ઞાન પણ એને જેટલી માત્રામાં પ્રયોજનની સિદ્ધિ થાય એટલું હોવું જોઈએ. જાજું ન હોય તો કાંઈ નહીં, સયોપસમ વધારવા માટે કોઈ વધારે ચિકાસ કરવાનું કામ નથી, પણ પ્રયોજનભૂત તત્વ હાથમાં આવે એના માટે જેટલી પર્યાયોનું જ્ઞાન, જેટલું હેય ઉપાદેયનું જ્ઞાન, જેટલું વિભાવ સ્વભાવનું જ્ઞાન, વિધિ નિષેધનું જ્ઞાન, એ બધું એને વાસ્તવિકપણે ખ્યાલમાં હોવું જોઈએ. તો આ જીવાદી સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, અને ઉપાદેય એક મારો શુદ્ધાત્મા છે, આત્માને આત્મા જ ઉપાદેય છે, ઉપાદેય અપણો અપ્પા, એ ત્યારે જ બેસે એને, ત્યાર પહેલા ન બેસે એને. એટલે આ ગાથા ખૂબ પ્રયોજનભૂત, પણ નિર્ણયની ભૂમિકા તો પહેલાં વ્યવસ્થિત હોવી જોઈએ. નિર્ણયની ભૂમિકા પહેલાં દ્રષ્ટિનો વિષય એની દ્રષ્ટિમાં નથી આવતો, એને ખ્યાલ હોવો જોઈએ બધો, એ ગુરુદેવની વાત સાંભળતો હોવો જોઈએ, નિરંતર નિરંતર એને ગોલન ચાયલા કરતું હોવું જોઈએ. ભલે વાંચવું સાંભળવું દિવસમાં કલાક બે કલાક ચાલે, પણ એના વિચાર ખૂબ ચાલવા જોઈએ, એનું ગોલન ખૂબ ચાલવું જોઈએ, મંથન ખૂબ ચાલવું જોઈએ. ત્યાં એકાગ્રતા કરવા માટેનો પુરુષાર્થ પ્રયાસને પ્રયોગ નિરંતર ચાલ્યા કરવો જોઈએ. આ બધું કામ પ્રયોગનું છે, નિરંતરતાનું કામ છે. વાસ્તવિક તત્વ આચાર્ય ભગવાન મુનિરાજને ગુરુદેવે આપી દીધું આપણને. હવે એ ખ્યાલમાં કેવી રીતે આવે, એ કેવી રીતે મારા જ્ઞાનનું જ્ઞેય બની જાય, મારા શ્રદ્ધાનું શ્રદ્ધેય બની જાય, મારી લીનતાનું એ ખરેખર ઉપાદેયપણે કેવી રીતે એની લીનતા થઈ જાય, એ તો એને પોતે પુરુષાર્થ કરીને નિર્ણયમાં લેવું પડે. અને એવો પુરુષાર્થ સાંભળા વાંચ્યા પછી એનો ચાયલા જ કરે, ચાયલા જ કરે, ચાયલા જ કરે, ચાયલા જ કરે, ગોલન ખૂબ ચાયલા કરે. એક છે ને સાધક જીવ ભાગચંદજી થઈ ગયા, ભાગચંદજી બધા નામ સાંભળ્યું હોય, એ ભાગચંદજી છે ને એ સમ્યક દ્રષ્ટિ હતા, સમજા. તો એની દુકાન હતી, વેપાર કરતા હતા, એ સમ્યક દ્રષ્ટિ વેપાર કરતા હોય એમાં કાંઈ વાંધો નહીં, શ્રીમદ રાજચંદ્રજી વેપાર કરતા હતા. તો ગ્રહસ્થ દશામાં હતા, એ ગ્રહસ્થ દશામાં હતા અને એને સામાયિકનો ટાઈમ થઈ ગયો, તો એ સામાયિકમાં બેઠા. પંચમ ગુણસ્થાન વર્તી જીવોને સામાયિક હોય, ચોથા ગુણસ્થાન વર્તી જીવ પણ સામાયિકમાં બેસતા હોય, પંચમ ગુણસ્થાન વર્તી જીવ જે હોય એ દ્રવ્યલિંગ પણ ધારણ કરીને સામાયિકમાં બેસે અને એને સાતમું આવી જાય એવી એક વ્યવસ્થા છે. તો એ સામાયિકમાં બેઠા હતા, સામાયિકમાં એટલા લીન થઈ ગયા, એટલી એની પરિણતિ કામ કરવા માંડી. કોઈ પણ જીવ પહેલાં પોતાના સ્વરૂપમાં જવા માટે પુરુષાર્થપૂર્વક પ્રયાસ કરી અને પોતાના સ્વરૂપનું ઘૂંટણ કરવા માટે જ્યારે બેસે, ત્યારે પહેલામાં પહેલાં એના જ્ઞાનને બહારથી સંકેલીને બેસે છે, અને એ સંકેલીને જ્યાં બેસે પછી એનું પોતાનું ગોલન અંદરમાં ચાલવા માંડે છે, અને એ ચાલતા 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 એની પરિણતિ છે એ યા તો સુદુપયોગરૂપ થઈ જાય છે, અને યા તો એની પરિણતિ તો સમ્યક દ્રષ્ટિની ચાલતી જ હોય છે, તો એનું ગોલન યા એને ચાલ્યા કરતું હોય છે, હજી ભલે વિકલ્પ હોય. તો એ એવા સામાયિકમાં બેઠા 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 એને એવી એનું પરિણતિ કામ કરવા માંડી. તો એ સમયે એક એવો બનાવ બન્યો કે એના પગનો અંગૂઠો છે ને એ ઉંદર કોતરી ગયો આખો, ઉંદર એના પગનો અંગૂઠો આખો ખાઈ ગયો, કોતરી ગયો,
સામાયિક પૂરી કરી અને ભાગચંદજી વિકલ્પમાં આવ્યા. વિકલ્પમાં આવ્યા ત્યારે એને ખબર પડી કે આ આવો બનાવ બની ગયો છે. તો એના પુત્રને એણે કીધું કે આ મારે હવે આવું થઈ ગયું છે, એટલે આપણે જે કાંઈ એની વિધિ કરવી હોય એ કરી નાખીએ. એના પુત્રે એને એમ કીધું કે પિતાશ્રી, જ્યારે આ ઉંદર તમારો અંગૂઠો કોતરતો હતો ત્યારે તમારે આ વિચાર કરવો જોઈએ. આ બધું થઈ ગયા પછી તમે મને કયો છો કે હાલો હવે આનું શું કરવું છે એમ? ત્યારે તમને ખબર નહોતી કે આ ઉંદર આ અંગૂઠો કોતરે છે? ભાગચંદજીએ જવાબ આપ્યો કે હે વત્સ, હે ભવ્ય જીવ, જ્યારે ઉંદર એની પ્રવૃત્તિ કરતો હતો, જ્યારે એ ઉંદર એની પ્રવૃત્તિ કરતો હતો અને હું જ્યાં હતો ત્યાં એ કાંઈ હતું જ નહીં. હું જ્યારે જ્યાં હતો ત્યાં આ કાંઈ હતું જ નહીં, એટલે મને ખબર જ નથી કે આ ક્યારે થઈ ગયું. કારણ કે હું જ્યાં હતો, હું જ્યાં અંદરમાં કેલી કરતો હતો, હું જ્યાં અંદર રમણતા કરતો હતો ત્યારે મને બહારમાં શું થાય છે એ ખબર જ નહોતી. તો હું કેવી રીતે રોકી શકું કે હું કેવી રીતે એને જાણી પણ શકું? છદ્મસ્થનો ઉપયોગ પણ નિર્વિકલ્પ દશાના કાળે એક જ્ઞેયમાં જ પ્રવૃત્તિશીલ હોય છે. જ્યારે એ પોતાનું જ્ઞાન ને શ્રદ્ધાન પોતાના દ્રવ્યમાં પ્રવૃત્તિશીલ થઈ અને ગાઢલીનતાપૂર્વક વર્તતા હોય, શુદ્ધ ઉપયોગની રમઝટ ચાલતી હોય, આનંદની ઉર્મિઓ ઉછળતી હોય, ત્યારે બહારમાં શું થાય છે એવું જ્ઞાન પણ વિસરી જાય છે. ત્યારે એનું લક્ષ્ય નથી હોતું. યા જ્ઞાન ભલે એનું થતું હોય પણ એવા જ્ઞાન ઉપર એનું લક્ષ્ય નથી, એનું લક્ષ્ય નાયકમાં જોડાઈ ગયું છે. એટલે એણે એમ કીધું કે જ્યાં હું હતો ત્યાં આ કાંઈ હતું જ નહીં, એવી સ્થિતિ જીવની થવી જોઈએ. આ સાધક પરમાત્માઓ આવી રીતે સાધના કરતા હોય છે. એનું લક્ષ્ય એવું ખોળાઈ જાય છે એક જગ્યાએ કે છૂટતું જ નથી આથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે, ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે કે જ્ઞાની હોય, જ્ઞાની એ પોતાના સ્વરૂપની લીનતામાં હોય, શુદ્ધ ઉપયોગ એને જામી ગયો હોય તો બાર ઢોલ નગારા વાગતા હોય એને કાંઈ ખબર નથી હોતી. જાન નીકળે, ખૂબ ઢોલ નગારા વાગતા હોય, જ્ઞાની પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયા હોય, એને ખબર ન હોય શું ચાલે છે બહાર, એવી મસ્તી ચડી જાય એને. એવા જીવને આ કહે છે કે જીવાદી બાહ્ય તત્વ, સર્વ જીવાદી બાહ્ય તત્વ સાતે તત્વનો સમૂહ, એ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. હવે એને ત્યાં ઉપાદેય પણ ભાગચંદજીને ત્રિકાળી દ્રવ્યનું લાગતું હશે કે સંવર થયો ઈ કે નિર્જરા થઈ ઈ તો લવલીન થઈ ગયા છે અંદરમાં, એને બીજું કાંઈ દેખાતું જ નથી. એક જ નાયક ભાવ એની દ્રષ્ટિગોચર થઈ ગયો છે અને એ દ્રષ્ટિગોચર થઈ ગયો છે એવો ભેદ કે વિકલ્પ નથી. આ તો કહેનારને કેવું પડે એમ કે દ્રષ્ટિગોચર થઈ ગયો છે. દ્રષ્ટિગોચર એટલે હું યા દ્રષ્ટિને દ્રષ્ટા એવું ચેત નહીં કાંઈ, યા તો એટલો આત્મા છે. અહીંયા એમ કહે છે કે આ સંવરની પર્યાય અને ઉપાદેય કર્યો, આ નિર્જરાની પર્યાય અને ઉપાદેય કર્યો, શ્રદ્ધાએ શ્રદ્ધેય બનાવ્યો, જ્ઞાને જ્ઞેય બનાવ્યો, ચારિત્રે લીનતા કરી, એવું કાંઈ નથી ત્યાં. તો સમજાવવામાં વિકલ્પથી સમજાવવામાં આવે, ત્યાં તો એકલો આત્મા છે, બીજું કાંઈ છે જ નહીં. એવી આ તત્વની અલૌકિક વાત છે. આ 38મી ગાથા એટલે અદ્ભુત થી અદ્ભુત શુદ્ધભાવ અધિકારનું આખું રહસ્ય આમાં ખોયેલું છે. પહેલી જ ગાથામાં પાછા એમ કહે છે કે એ કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. બોલો,
મારાથી સંવર ઉત્પન્ન નથી થતો, મારાથી મોક્ષની ઉત્પત્તિ નથી થતી, હું કોઈ પર્યાયને ઉત્પન્ન કરનાર નથી, હું પર્યાયને કરનારો નથી, ઉત્પન્ન કરનાર નથી, પર્યાયનો જાણનારે નથી, મારા જાણવામાંથી મારા નિજ જ્ઞાયક ભાવના ત્રિકાળ જ્ઞાનને ત્રિકાળ દર્શનમાં આખું જ્ઞાયક ભાવનું જાણવું વર્તી રહ્યું છે એવા જાણવામાંથી હું બહાર જ નથી નીકળતો, એવો એક સહજ પરમ પરિણામિક ભાવ છું કે જ્યાં કોઈ ભાવો બીજા છે જ નહીં, પર દ્રવ્ય કેવું પડે છે ત્યાં કાંઈ છે જ નહીં, પર દ્રવ્ય છે એ પણ શા માટે કેવું પડે છે કે એને પૂર્વે એવા પર દ્રવ્યની પણ દ્રષ્ટિ હતી અને એ છૂટી છે એટલે પર દ્રવ્ય કહે છે એને, બાકી આ તો આટલું જ છે એનું તત્વ, અખંડ જ્ઞાયક ભાવ જ એનું સત્વ છે, એટલો જ નિત્ય નિરાવરણ ભાવ છે એનો, ચાર ભાવ એ પર દ્રવ્ય છે, સાત તત્વોનો સમૂહ પર દ્રવ્ય છે, એ પર દ્રવ્ય છે એટલે એ છે જ નહીં, ત્યાં જ્યાં એ છે ત્યાં એ કાંઈ નથી, જે ઓલા ભાગચંદજીએ કીધું ને કે જ્યાં હું હતો અહીંયા એ કાંઈ હતું જ નહીં, પછી હું કેવી રીતે અહીંયા જોઉં, એમ કહે છે આ જીવાદી સાતે તત્વનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે, થવાને લીધે નહીં, એ પર દ્રવ્ય જ છે અનાદિથી અને અનંતકાળ સુધી પર દ્રવ્ય જ રહેવાના છે, તારે કાંઈ કરવા બરવાનું છે નહીં, તારે માત્ર હું શાશ્વત ત્રિકાળી ભાવ છું એટલો જ વિચાર કરવાનો છે, એનું નામ જ ઓલા પર દ્રવ્ય થઈ ગયા, હતા એ ભાસી ગયા કે આ પર દ્રવ્ય છે, એવી આ અદ્ભુત ગાથા છે, આવી ગાથા બધા જીવો સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.